નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વસ્કોન ટુ અને વાસુદેવ વિદ્યાના યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગુરુચાનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 3 અને વિષય ગણિત. એમાં આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર 9ની શરૂઆત કરી હતી, જેનું નામ છે કેટલા વખત. આપણે જોયું કે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે, તો કે એકની એક વસ્તુનો વારંવાર સરવાળો કરવો એને શું કહેવાય, પુનરાવર્તિત સરવાળો. અને એ પુનરાવર્તિત સરવાળો છે એને આપણે ગુણાકાર પણ કહીએ છીએ. એવું બધું આપણે જોયું હતું ગયા લેક્ચરમાં. તો આજે આપણે શું શીખવાનું છે, તો કે એ અલગ અલગ વસ્તુ જે હોય છે એના જૂથ બનાવેલા હોય છે. સરખી સંખ્યામાં એકથી વધારે જૂથ બનાવ્યા તો તેને સરવાળાની રીતથી પણ એક જ જવાબ આવશે અને ગુણાકારની રીતે પણ એક જ જવાબ આવશે. તો ચાલો જોઈએ આપણે. તો મારી સામાં ચેપ્ટર નંબર 9 એમાં જોવાનું છે આપણે કે એમાં તમને પ્રશ્ન પેપરમાં શું આપેલો છે. એમાં ઉદાહરણ મુજબ તમારે આ બધું કરવાનું છે. શું છે, તો કે તમને અહીંયા ઉદાહરણમાં ટ્રેનના ચિત્ર આપેલા છે, તમે તમારી સામાં જોજો. બધા અહીંયા તમને ટ્રેન ડ્રો કરેલી છે. તો 1 2 3 1 2 3 આ 3 ટ્રેનના અલગ અલગ જૂથ બનાવેલા છે. કેટલી કેટલી ટ્રેનના? 3 ટ્રેનના. જોયું ને બધાએ, આ પહેલું જૂથ 3 ટ્રેનનું પહેલું જૂથ, આ બીજી 3 ટ્રેનનું બીજું જૂથ, આ પાછી 3 ટ્રેન છે બરાબર, એનું ત્રીજું જૂથ, અને પાછી આ 1 2 3 ટ્રેન એનું પણ આ ચોથું જૂથ. તો 3 ટ્રેનના કુલ આપણને 4 જૂથ આપેલા છે. અહીંયા કેટલી ટ્રેન છે? 3. સરવાળો કરવાનો. અહીંયા બીજા જૂથમાં પણ 3 ટ્રેન છે, પાછો સરવાળો કરો, અહીંયા પણ 3 ટ્રેન છે, અને ચોથી વખત પણ કેટલી ટ્રેન છે? 3. તો 3 પાછા એમાં 3 ઉમેરવાના. એમ કેટલી વખત 3 માં 3 ઉમેરવાના છે? તો કે 4 વખત 3 નો સરવાળો કરવાનો છે. તો 3 માં આપણે 4 વખત સરવાળો કરીએ, 3 માં 3 3 એમ પ્લસ કરતા જઈએ 4 વખત, તો આપણને જવાબ શું મળશે? 12. હવે આ છે કઈ રીતથી પુનરાવર્તિત સરવાળો. હવે આપણે ગુણાકારની રીતે આવો જવાબ લઈ આવો છે. તો કેવી રીતે લઈ આવો? તો કે આ જૂથ કેટલાનું છે? કેટલી ટ્રેનનું જૂથ છે? 3 ટ્રેનનું. તો એવા જૂથ કેટલા છે? તો કે આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, 4 જૂથ છે અને એક એક જૂથમાં 3 ટ્રેન છે. તો 4 × 3, 4 × 3 ટ્રેન બરાબર, એટલે 4 × 3 = 12. તો કુલ કેટલી ટ્રેન થશે? 12 ટ્રેન. સમજાય છે ને બધાને? આ હતું આપણું ઉદાહરણ. હવે ઉદાહરણ ઉપરથી નીચે તમને બીજા અમુક ચિત્ર આપ્યા છે એ કરવાના છે. તેમાં પહેલું ચિત્ર છે તે સૂરજમુખીના ફૂલનું છે. એમાં જુઓ, તમને કુલ 2 જૂથ આપેલા છે, આ પહેલું જૂથ અને આ બીજું જૂથ. હવે પહેલા જૂથમાં કેટલા ફૂલ છે એ ગણવાના છે. 1 2 3 4 અને 5. એવી જ રીતે બીજા જૂથમાં ફૂલ ગણો. 1 2 3 4 અને 5. બંને જૂથમાં એક સરખા 5 5 ફૂલ છે. હવે જો અહીંયા કેટલા ફૂલ હતા? 5. હવે એમાં કેટલા પ્લસ કરવાના છે? પાછા બીજા 5 બરાબર. તો 5 વત્તા 5 બરાબર કેટલા ફૂલ થશે? 10. આ કઈ રીતથી પુનરાવર્તિત સરવાળો, ગુણાકાર પણ કહેવાય છે બરાબર. પણ આ રીત સરવાળો આવે છે એટલે સરવાળાની, અને હવે આપણે ગુણાકારની રીત જોઈએ. તો કે 5 ફૂલ છે એના કેટલા જૂથ છે? તો કે 1 અને 2, બંને જૂથમાં 5 5 ફૂલ છે. તો 2 × 5 એટલે કે 2 વખત 5 ફૂલ બરાબર, એટલે 2 × 5 એટલે 10. જોયું ને બધાએ જવાબ તો સરખો જ આવે છે. ગુણાકારની રીત હોય કે પુનરાવર્તિત સરવાળો, બંને એક જ
ચાલો એના પછીના પેજ ઉપર જોવો બધાય. એમાં શું કીધું છે? પ્રશ્ન નંબર 2 માં ઉદાહરણ મુજબ ગુણાકાર સ્વરૂપે લખો. હવે સમજો તમે બધા અહીં ધ્યાન આપજો. આમાં તમને સરવાળાની રીત આપેલી છે. કઈ સરવાળાની રીત? તો કે પુનરાવર્તિત સરવાળો. કે આ એકની એક સંખ્યા છે તેનો વારંવાર સરવાળો કરેલો છે એ સરવાળાની રીત છે. જે એ રીતને તમારે ગુણાકાર સ્વરૂપમાં લખવાની છે. અહીંયા જોયું ને બધાએ આગળના પ્રશ્નમાં કે આ સરવાળાની રીત છે એને જ ગુણાકારની રીતમાં કઈ રીતે લખવું? તો આ પ્રશ્નમાં આપણે એ જોવાનું છે. તો ચાલો પહેલા ઉદાહરણ જોવાનું છે. ઉદાહરણમાં તમને કઈ સંખ્યા આપી છે? 3 બરાબર. કેટલી વખત આપી છે? તો કે 1, 2, 3 અને 4. કેટલી વખત છે? તો કે 4 વખત. હવે ગુણાકાર 4 વખત કઈ સંખ્યા છે? તો કે 3. સમજાઈ ગયું બધાને ઉદાહરણ? આના ઉપરથી આપણે નીચે તમને 10 નંબર આપેલા છે તેમાં જુદી જુદી સંખ્યાનો સરવાળો છે એને પણ ગુણાકાર સ્વરૂપે લખી જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું શું છે? એમાં કઈ સંખ્યા આપી છે? તો કે 6. 6નો કેટલી વખત સરવાળો કરેલો છે? તો કે 1, 2, 3, 4 અને 5. કેટલી વખત છે? 5 વખત. બરાબર. તો જેટલી વખત હોય એ સંખ્યા આપણે પહેલા લખશું એટલે 5 વખત છે. પણ 5 વખત શું છે? કઈ સંખ્યા છે? 6. બરાબર. હવે એના પછી નંબર 2 કઈ સંખ્યા આપી છે? 4. કેટલી વખત છે પહેલા એ જોવાનું છે. 1 વાર, આ બીજી વાર અને આ ત્રીજી વાર. કુલ 3 વખત આપણને આપી છે સંખ્યા. પણ કઈ સંખ્યા આપી છે? 4. છે ને સાવ સહેલું, આવડે છે ને બધાને? હવે એના પછી નંબર 3 જોવો. કઈ સંખ્યા આપી છે? 9 આપી છે ને. 9 કેટલી વખત છે એ જોવાનું છે આપણે. તો કે 1 વાર, બીજી વાર, 3 વાર, 4 વાર, 5 વાર અને 6 વખત. કેટલી વખત છે? 6 વખત. કઈ સંખ્યા? 9. બરાબર. એના પછી નંબર 4. 7 આપે આપ્યા છે ને આપણને અહીંયા. 7 કેટલી વાર છે? 7 1 વખત, 2 વાર, 3 વાર અને 4. કુલ 4 વખત આપણને અહીંયા 7 આપેલા છે. હવે 5 નંબરમાં 5 સંખ્યા આપી છે. કેટલી વખત છે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર અને 7 વખત. જેટલા વખત સંખ્યા હોય એ એટલા વખતને અહીંયા આગળ લખવાના છે. પછી ગુણાકારની નિશાની કરી અને એ જે સંખ્યા છે એ અહીંયા લખવાની છે. તો કેવી રીતે લખવાનું, કેવી રીતે સમજવાનું? બરાબર. આના પછી તમને નંબર 6 થી આગળ આપેલી જે છે સંખ્યા એ તમારી જાતે કરવાની છે. એટલે તમને પણ અભ્યાસ થાય અને તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવે છે. બરાબર. સાવ ઈઝી છે, આમાં કાંઈ સમજવાનું નથી. બધાને આવડી જવાનું છે. હવે એના પછી પ્રશ્ન નંબર 3, ખાલી સ્થાન પૂર્ણ કરો. આમાં આપણને અહીંયા સંખ્યા આપી છે પુનરાવર્તિત સરવાળાના સ્વરૂપે. બરાબર. હવે એના જવાબમાં અહીંયા ગુણાકાર સ્વરૂપ છે. આ પુનરાવર્તિત સરવાળો છે એનું જ ગુણાકાર સ્વરૂપ તમને અહીંયા સામેની બાજુએ આપેલું છે. એમાં 2 સ્થાન છે, એમાંથી 1 સ્થાન ખાલી છે અને એ ખાલી સ્થાનને આપણે પૂર્ણ કરવાના છે. તો કઈ રીતે પૂર્ણ કરવાના છે? તો કે આગળના પ્રશ્નમાં આપણે જે ગુણાકાર સ્વરૂપ શીખીએ ને એ જ ગુણાકાર સ્વરૂપ અહીંયા છે. એમાંથી 1 સંખ્યા તમને આપી દીધી છે અને બીજી સંખ્યા તમારે જાતે શોધવાની છે. ચાલો કેવી રીતે જોઈએ આપણે. તો પહેલું શું આપેલું છે? કઈ સંખ્યા છે? 2. કઈ સંખ્યા છે? 2. બધાએ ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા. 2 કેટલી વખત છે જોવો જોઈએ બધા. 1, 2, 3 અને 4. કુલ 4 વખત તમને 2 આપેલા છે. તો જેટલી વખત જે સંખ્યા હોય એ જેટલી વખત સરખું સમજો બધાએ, એ વખતવાળી જે સંખ્યા છે ને એ પહેલાં આવશે અને રકમમાં તમને જે સંખ્યા આપી છે ને એ સંખ્યા ગુણાકારની નિશાની પછી આવશે. સરખું સમજાય છે ને બધાને? અહીંયા આ 2 છે એ તમને અહીંયા પછી આપી
તો ઈ ત્રણ અહીં આપી દીધા છે અને આ ખાલી જગ્યામાં જે સંખ્યા છે ને ઈ લખવાની, તો એ સંખ્યા કઈ આવી છે આપણને? 5. સમજાઈ ગઈ છે ને? હવે નંબર 3 એમાં 7 આપેલા છે. કઈ સંખ્યા છે? 7. હવે કેટલી વખત આપી છે એ જોઈએ આપણે પહેલા. 1, 2, 3, 4 અને 5, કુલ 5 વખત 7 આપેલા છે એટલે 5 આખું લખવાના છે. અને અહીંયા તમને 7 તો આપી દીધા છે જે સંખ્યા છે અહીં પોતે. હવે નંબર 4 એમાં 4 આપેલા છે તો 4 કેટલી વખત છે જોઈએ. 1, 2, 3, 4, 5, 6 એ 6 વખત અહીંયા 6 લખેલા છે. 6 વખત કઈ સંખ્યા છે એ અહીંયા લખવાનું. કે સંખ્યા કઈ છે? 4 × 4. હવે પાછું એમાં તમને કઈ સંખ્યા આપી છે? 8. 8 × 8 બરાબર કેટલી વખત છે જોવો જોઈએ. આ 1 વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર અને 7મી વાર. કુલ 7 વખત તમને 8 આપેલા છે. 8 સંખ્યા લખી છે તો એ 8 કેટલી વખત છે? 7 વખત. એ વખત વાળું હોય એ આગળ લખી છે. તો આના પછી તમને હજી બીજી સંખ્યા આપી છે નીચે, એ તમારી જાતે કરવાની છે. છે ને સારી રીતે બધાને આવડી ગયું? ગુણાકાર સ્વરૂપ, પુનરાવર્તિત સ્વરૂપ એ બંને એક જ છે, પરંતુ એને કઈ રીતે આપણે જુદા જુદા સ્વરૂપે લઈ લખવું છે એ આપણે અહીંયા જોયું. તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.